श्री रामपा जिला शिक्षण तालीम भवन खाते सब उपस्थित आदरणीय गुरुजनों તેમજ મારી સાથે તાલીમ લઈ રહેલા ભાઈઓ અને બહેનો, આજે માતૃભાષા દિવસ નિમિત્તે જ્યારે આપ સૌ મળ્યા છો ત્યારે હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, માતૃભાષા એટલે શું? ઘણા બધા વક્તવ્યમાં આપણે જોયું, બરોબર. પણ હું ટૂંકમાં કહું તો આપણી માતૃભાષા ગુજરાતી, પણ જે પ્રદેશની અંદર કોઈ પણ પ્રદેશમાં જે વ્યક્તિ કે નાનો બાળક જન્મ થાય ત્યાંથી માંડી અને જે ભાષા અનુકરણ દ્વારા શીખે આ માતૃભાષા. આપણા ગુજરાતી માટે કહીએ તો એક કહેવત છે કે ધરાવીને ધાણને નીપજે કુળની માર્ગ ન હોય, એ તો જેસો જથરો નીપજે તેની માં વથરો હોય. માતૃભાષા સંસ્કારોની જન્મ. માતૃભાષા થકી સંસ્કારો ક્યાં મળે છે, કઈ રીતે સંસ્કારોનું આવિષ્કરણ માતૃભાષા થકી થાય છે, એની ટૂંકમાં રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ. કે બાળકનો જન્મ થાય, બાળક ગોળિયામાં સૂતો હોય ત્યાંથી માંડી અને પહેલો શબ્દ બાળક બોલશે માં અથવા મમ્મ. ગુજરાતી આપણે એટલે એવું નથી મહારાષ્ટ્રનું બાળક મમ્મ ના પણ બોલે ત્યાં બીજું કઈક કહેતા હોય, બરાબર. એટલે જેની જે માતૃભાષા, એ તો કહેવાનો અર્થ છે કે બીજાની માને નીચે ઉતારીને તમે ક્યારેય તમારી માને ઉપર સ્થાન ન લઈ આવી શકો. બીજાની માતાને નીચી બતાવીને ક્યારે આપણી માતાનું સ્થાન ઉપર ન લઈ આવી શકાય. માટે બધી માતૃભાષાઓ યોગ્ય છે, બધા પોતાની જગ્યાએ જે તે છે તે યોગ્ય છે, પણ આપણે મૂળ આપણી માતૃભાષા તરફ બધા રાખવું જોઈએ. તો આપણે મેં જેમ વાત કીધી કે બાળકનો જન્મ થાય ઘોડિયામાં હોય ત્યાંથી પહેલો શબ્દ માં અને મમ્મ શીખે, ત્યાંથી આગળ આપણે ટૂંકમાં વાત કરીએ તો ત્યાંથી આગળ બાળક અવસ્થા પૂરી થાય ભણવા બેસાડીએ, ભણવા બેસાડીએ ત્યારે વિદ્યાર્થીઓ સાથે પોતાના મિત્રો સાથે એ જ્યારે સામાજિક કમજિયાતના સમાવે કહીએ તો થાય છે ત્યારે શું, તો ત્યારે પણ તે માતૃભાષાની અંદર જ અમુક શબ્દો બોલે છે. એટલે એ ક્યાં ગયો હતો, કેમ કાયમ ન કહ્યો, જો અમે થશે ક્યાં ગયો હતો, કેમ કાયમ ન કહ્યો, બરોબર. અહીંયા માતૃભાષા દ્વારા એનો આદાન પ્રદાન માધ્યમ છે માતૃભાષા. એથી આગળ વધીએ તો ઘણી ઘણી અને જેને આપણે કહીએ મનોવિજ્ઞાનની ભાષામાં તરુણાવસ્થા, તરુણાવસ્થામાં જ્યારે આવે માનસિક તાપ, માનસિક ચિંતાઓ અનુભવે ત્યારે પણ એનો મિત્ર આવે અને એને કહે ભલે હું ચિંતામાં ગયો, હેલા કરે બધું આપણ માતૃભાષા. ત્યાંથી સર આપણે આગળ વધીએ તો ઘણી ઘણી અને આગળ આવે અને સાંસારિક જીવનની અંદર જ્યારે આવે એના લગ્ન થાય, સાહેબ કલ્પના કરો કદાચ માતૃભાષામાં લગ્ન ગીત ન ગાય બીજી કોઈ ભાષામાં ગાય તો કેવું લાગે, હે કે મોર તારી સોનાની ચાંચ, મોર મોટો થાય આગળ વધે, સારી જોબ મેળવે, સારો ધંધો કરે અને છેલ્લે જ્યારે સારી પોસ્ટ ઉપર હોય તો ઘણા બધા પોતાની માતૃભાષાના ગૌરવ માટે કહી અને સાઈન માતૃભાષામાં કરે છે. આ તો આપણી સર કમનસીબી છે ખરેખર કે હાઈ પર, હું એમ નથી કહેતો બધા હોય, પણ હાઈ પોસ્ટ ઉપર જો તમે ગુજરાતીમાં સેટ કરો તો એવું માનવામાં આવે કે આને કદાચ નથી આવડતું એમ,
પડી તારી કુંજુકારી વૈગારણ તું એકડા જણકી કરી ફડકી બાકડા ગણી ગણકી સીધું વરાક
ગણકી ઉઠી આવે તો ગણકી મામલે ઘોરા કરે માર 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 અને આમ દુશ્મનોની સામે બધા મસ્તક કપાઈ ગયા કોઈ ધડ લઈને આપણી ગુજરાતી તો મિત્રો ગુજરાતી ભાષા વિશે જો એક શેર કહું તો મને તે મારી ભાષા સમજતો નથી એ મારી ભાષા સમજતો નથી તે બીજો કોઈ પણ હોઈ શકે ગુજરાતી ન હોય.